नमस्कार, आप सभी का स्वागत है इंडिया खबर लाइव में। मैं हूं अनूप पांडे। स्टैच्यू ऑफ यूनिटी परिसर में इलेक्ट्रॉनिक रिक्शा चालक महिलाओं ने विभिन्न मांगों को लेकर की हड़ताल। महिलाओं को बार बार नौकरी से निकाल देने की अधिकारियों द्वारा दी जा रही है धमकी। ट्रेनिंग सेंटर के बाहर बैठकर महिलाओं ने दिया धरना। गुजरात नर्मदा से शंकर भाई के साथ गौतम व्यास की एक रिपोर्ट। जिले के केवड़िया कॉलोनी से लेकर स्टैच्यू ऑफ यूनिटी परिसर में कुछ महिलाएं कई समय से इलेक्ट्रॉनिक रिक्शाएं चला रही थी, जो अपनी अलग अलग मांग को लेकर आज रास्ते पर उतर आई है और वो अपनी समस्या को लेकर आज वह ट्रेनिंग सेंटर पर पहुंची है। आप यहां पर वीडियो में देख सकते हो, यहां पर ये जो महिला है जो है वो ट्रेनिंग सेंटर पर आई हुई है। हालांकि यहां पर देखा जाए तो कुछ अधिकारी भी यहां पर तत्काल घटनास्थल पर दौड़े हुए आने को देखने को मिले हैं और यहाँ पर देखा जाए तो अधिकारियाँ भी यहाँ पर महिलाओं को समझा रहे हैं, लेकिन यहाँ पर आपस में उन लोगों के बीच अलग अलग प्रश्न को लेकर बहस हो रही है। आप यहाँ पर वीडियो में देख सकते हो, यहाँ पर जो ये जो महिलाएं जो है वो अपनी अलग अलग समस्या यहाँ पर रजूआत कर रही है और यहाँ पर अधिकारियाँ जो है वो भी यहाँ पर ट्रेनिंग सेंटर के बाहर महिलाओं को मनाने के लिए आ रहे हैं, लेकिन यहाँ पर देखा जाए तो ये मामला कुछ गर्मा हुआ देखने को मिलता है। आप देख सकते हो यहाँ पर अधिकारियाँ जो है वो महिलाओं को समझाने का प्रयास कर रहे हैं यहाँ पर, और यहाँ पर महिलाएं उठकर ट्रेनिंग सेंटर के अंदर जा रही है अपनी समस्याओं को लेकर। મારું નામ રવિનાબેન નરેન્દ્રભાઈ છે, હું કેવડિયા ગામથી આવું છું। અમને પહેલા જીએમઆરમાંથી ટ્રેનિંગ આપી, અમને ટ્રેનિંગ આપવા બદલ એવું કહેવામાં આવ્યું છે કે તમને એ રિક્ષામાં અમે જે રિક્ષા મંગાવીશું એ રિક્ષામાં તમે ફેરવશો તો એ રિક્ષામાં અમને 900 રૂપિયા એ લોકો ભરાવે છે, તો 900 રૂપિયા ભરાવવામાં આવ્યા ત્યારે અમને બધી બહેનોને એવું કહેવામાં આવ્યું કે આ 900 રૂપિયા તમે ભરો છો, એ 900 રૂપિયા તમે જે ભરો છો એ ચાર્જિંગના અમને બતાવ્યા કે આટલા ચાર્જિંગના થશે, આ અમુક એના થશે, પાર્કિંગના થશે, એ રીતના અમને બધું કહેવામાં આવ્યું છે। પછી એવું કીધું કે જે 900 રૂપિયા ભરો છો ને એમાં તમને તમારી રિક્ષા બી છૂટી કરવામાં આવશે, તો 2 વર્ષ પછી તમે તમારી રિક્ષા છૂટી કરવામાં આવશે અને એ તમારી થઈ જશે એવું કહેવામાં આવ્યું અમને। ને અત્યારે અમે જે આજે મિટિંગ રાખી અમે બધી બહેનોએ, તો બધી બહેનોને એવું કહે કે આ તમે તો ભાડા ઉપર ગાડી ફેરવો છો, આ કંઈ તમારી પોતાની નહીં થતી, એવું કહે અમને કે ભાડા ઉપર ફેરવો છો તમે એટલે તમે ભાડાનું જેવું જ રહેવાનું, તમારે કાઇમિંગ આ ભાડા રીતના જ ફેરવવાની, એમ તો અમને ભાડામાં પોસાતું નથી। તો અમને પહેલાં જીઓમારમાં જે કલેક્ટર સાહેબ આવ્યા હતા એ લોકોએ અમને એવું કીધું કે તમને અમે ટ્રેનિંગ આપીએ તો અમને તમે બહેનોને શું કે સબસિડી આપવામાં આવશે, તો બધી બહેનોને સબસિડી તમને 4-4 લાખ રૂપિયા સબસિડી જેવામાં આવવામાં આવશે, તો એ સબસિડી તમારા ખાતામાં નાખવામાં આવશે, તો તમે તમારી જાતે ખરીદી શકશો રિક્ષા ને તમારા પગ ઉપર જાતે ઊભા થઈ શકશો, અને મહિને જે 5-6 હજારનો હપ્તો આવશે તે તમે તમારી જાતે ભરજો, એવું કહેવામાં આવ્યું હતું અમને। ને અત્યારે અમે લોકો એવું બહેનો કહીએ કે હવે અમારે આ ભાડાવાળી રિક્ષા નથી ફેરવવી, અમારા પોતાના પગ ઉપર ઊભી રહીને અમારી જાતે રિક્ષા ખરીદવી છે, અમને સબસિડી આપો, તો એ લોકો મના કરે છે કે અમને નહીં આપવાનું કે તમને આ સબસિડી નહીં આપવામાં આવે, એવું કહેવામાં આવે છે। તો અમે બધી બહેનો એવું કહેવામાં માંગીએ છીએ કે અમને બધી બહેનોને સબસિડી આપો, અમે બધી ટોટલ બહેનો 60 બહેનો છે, તો અમે બધી બહેનો એવું કહેવામાં માંગીએ છીએ કે અમને બધી બહેનોને સબસિડી આપો 4 લાખ રૂપિયા જે તમે આપતા હશે એ, અને અમને 4 લાખ રૂપિયાની ગાડી આવે એવું કહેવામાં આવ્યું હતું। તો અમે એવું કહીએ અમને શું કે કલેક્ટર સાહેબે એવું કીધું કે તમે બહેનો છે એટલે તમને 1 લાખ રૂપિયા જે 4 લાખની આવે તો અમને તમને 3 લાખમાં અમે આપીશું એ રિક્ષા, એ શું કે તમને 4 લાખની આવે એ તમને 3 લાખમાં આપવામાં આવશે રિક્ષા, અને 1 લાખ રૂપિયા તમને માફ કરવામાં આવશે, એવું કહેવામાં આવ્યું હતું। તો અત્યારે અમે એવું કહીએ છીએ તો અમારે કોઈ બી વાત નહીં સાંભળતા અને ઉપરથી અમને સરળ દબાણ આપે છે કે તમે અહીંયા આજે ઓટો નહીં કાઢો તો તમે આજના 900 રૂપિયા ભરો, એવું કહે છે। તો અમે લોકો 900 રૂપિયા કેવી રીતના ભરીએ, અમે ઓટો કાઢી નથી તો 900 રૂપિયા કેવી રીતના ભરીએ। મારું નામ વર્ષાબેન ભૂપેન્દ્રભાઈ છે, હું લીમડી ગામથી આવું છું। હું ઈ રિક્ષા ચલાવું છું, અત્યારે અમારે એ પ્રોબ્લેમ થયો છે કે ઈ રિક્ષાના 900 રૂપિયા જે ભરાવે છે અમને, એ 900 રૂપિયા ભરતા બી અમને એવું કે પહેલાં તો એવું કીધું એ લોકોએ કે તમે લોકો જે આંગણવાડી કેન્દ્રમાં આવ્યા ને જે તલાટી કમંત્રી સર
ને સંસ્થાના જે સર હતા એ આવ્યા તો અમને એવું કીધું કે તમારો પગાર 14-15 હજાર રૂપિયા થશે અને તમે આ ઈ રિક્ષાનો જે તાલીમ છે એ તમારે લેવી છે તો અમે લીધી ઈ રિક્ષાની તાલીમ. પછી એ લોકો અમને હવે એવું કહે છે કે 900 રૂપિયા તમારે દરરોજના ભરવાના અને ચાર્જિંગ પૂરું થઈ જાય તો પાછા બી 70 રૂપિયા ભરાવે છે. તો અમે એ જ કહેવા માંગીએ છીએ કે અમને 70 રૂપિયા ભરાવો છો તમે, તો અમે તો ભરીએ છીએ સર, પણ અમારે કેવું છે કે આમાં એ લોકો જે અમને પહેલાં એવું કીધું હતું કે તમને લોન લો તે બી તમે ફેરવી શકશો તમારી ગાડી, એવું કીધું હતું. પછી હમણાં એવું કહે છે કે તમે જે પૈસા ભરો છો 900 રૂપિયા એ દરરોજનું તમારું ભાડું છે, આ તો ભાડા પેટે તમે તમારી રિક્ષા ચલાવો છો એમ, કે તમારી ગાડી કંઈ નામે ના થાય. ને બીજી જે રિક્ષાઓ છે અમને પહેલાં એવું કહે છે બધી રિક્ષા એક સરખી છે, પછી એ લોકો એવું કહે છે આ 10 રિક્ષા છે એ ગવર્મેન્ટની છે, આ તો તમે ભાડા પેટે, તો રિક્ષા તમે ભાડા પેટે ફેરવો છો એવું કહેવા માગો છો, ને જ્યારે અમે કહેવા જઈએ ત્યારે રિક્ષા તો બધી હરખી જ છે, તો એ લોકોને 670 ભરાવે છે ને અમારે 900 ભરવાના છે. અબ દેખના યહ રહા કે મહિલાએ યહાં પર ટ્રેનિંગ સેન્ટર પર અપની અલગ અલગ સમસ્યાઓ કો લેકર જો આઈ હૈ ઉનકી યહ સમસ્યા હલ હોતી હૈ યા નહીં. કેમેરામેન શંકર તડવી કે સાથ ગૌતમ વ્યાસ, ગુજરાત નર્મદા.